सदगुरु महाराज नो जय हो। बापू श्री वकील राम महाराज नो जय हो। नटू राम महाराज नो जय हो। कृष्ण कन्हैयालाल की जय हो। पधारे ना हरि गुरु संतनु जय हो। तो प्रथम नमो गुरुदेव ने जेने आप्या ने जगन्या ज्ञाने गोविंद ओळख्या टळी गया देह होय अभिमान। गुरु जी समान ही देवता गुरु जी समान ही को राम कृष्ण भगवान ने माथे सद गुरु हो। एक घड़ी आधी घड़ी आधी घड़ी में पुनिया तुलसी ही संगत संत की कटे को होटी अपरा। सतगुरु महाराज नो जय हो। आज नो पावनकारी पुनित प्रसंग बड़कत गामनी धर्म धरा उपर प्रभु भक्त एवा जयंती भाई ना घरना आंगणे આજનો આ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આવતીકાલે શ્રીમંત નો કાર્યક્રમ છે, આગલી રાતે ભજન રાખવામાં આવ્યું છે। અને લગભગ આવા સમયની અંદર કોક કોક આવા ભજનાનંદ કરાવતા હોય છે। કાર્યક્રમો ઉજવાય છે ખરા, કાર્યક્રમો બધા રાખે છે ખરા, શ્રીમંત એને કહેવાય જે બહુ મોટો ધનવાન હોય। શ્રીમંત એટલે બહુ મોટો જે ધનવાન હોય, એને શ્રીમંત કહેવાય। અઢળક સંપત્તિ આપણા ઘરમાં પડી હોય પણ એને વાપરનારો જો કોઈ ના હોય, એને ભોગવવા વાળો જો કોઈ ના હોય, તો અઢળક સંપત્તિ એ કશાય કામની નથી। સદગુરુની જ્યારે કૃપા થાય એની દયા થાય ત્યારે આવો અવસર આપણને પ્રાપ્ત થતો હોય છે। ભજન એ તો દરેકના જીવનમાં હોવું એ જરૂરી છે। ભજન એ કોઈ પણ સંજોગોમાં થાય, કોઈ પણ ટાઈમે કોઈ પણ વખતે ભજન થાય। લગ્ન હોય તો એ ભજન થાય,
આવો કઈક શ્રીમંત નો કાર્યક્રમ હોય તોય ભજન થાય, અશુભ ચોઘડિયામાં ભજન થાય ને શુભ ચોઘડિયામાં ભજન થાય, પણ જેને ના કરવું હોય એના માટે ક્યારેય ના થાય, એમને ક્યારેય એવો દાડો આવે જ નહીં આવે, અને જેને કરવું છે એને બધાય દાડા ભજન ના આવે. અમને કે છે હોંચ પડે ટેમ્પો લઈ ન્યા કરે એટલે બસ મહારાજ તમે તો દરો છે ને હેડ જ કરો, હોંચ પડે એટલે કે ઘેર રહેતા જ નહીં, મેં કવરેરે તપાસ કરો હમ ઘર છોડીને કહે જતા જ નહીં. હે આ આખું વિશ્વ જે છે એ અમારું ઘર છે, આખું વિશ્વ એ અમારું ઘર છે, આકાશ એ અમારી ટોપી છે, આકાશ એ અમારી ટોપી છે, આખું વિશ્વ જેને ઘર માનતું હોય જેને માની લીધું હોય એ આ ઘર છોડીને કહે જાય. ઘણા વખતથી એક આવા કાર્યક્રમની અભિલાષા જીવનમાં પડી હતી, એ આજે પરિપૂર્ણ થઈ. કોઈ સંતના પગલે 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 મહારાજ સુખ આવે, કોઈ સંતના પગલે પગલે સુખ આવે. જીવનની અંદર બધાય હગા હોય ને, જો આપણા શકપણની અંદર કોઈ સંત એ આપણો હગો ના હોય તો આ જીવન એ કશાય કોમનું નથી. બધાય હગા આપણે ઘેર આવે ને, એક સંત જો આપણે ઘેર ના આવે પરમાત્માના ભક્તો એ આપણા સગા સંબંધી કહેવાય. ઈણા કશ્યપ રાક્ષસ હતો, પણ રાક્ષસ ને ક્યારે પ્રહલાદ ભગત પાક્યો, એ પ્રહલાદ ભગત પાકવાની તાકાત, એના ભગત પકવવાની તાકાત પરમાત્મામાં પડી છે. આમ તમે જો ખોરવા જાઓ તો ઈશ્વર પરમાત્મા ક્યાંય મળે એવો નથી, અને ખોરે એને ના મળે એવું બનતો પણ નથી. ઝંખના જોઈએ જીવનમાં મેળવવાની, કઈક ઝંખના જોઈએ, તો અડગ મનના માનવીને હિમાલય જેમ નડતો નથી, સ્થિર કદમના માનવીને કદી રસ્તો જડતો નથી. જાગતા રહેજો, સાંભળતા રહેજો, આજની રાત આપણે ભજન કરી લેવી છે. અહીંયા આઈને બેઠા છીએ, જો કદાચ જીવનમાં ભજન ઉતરી જાય, ભજન બેસી જાય, આજની રાત જો ભજન થઈ જાય તો કાલ હવારમાં કદાચ રોમ બોલો ભાઈ રોમ થઈ જાય તો એ ચિંતા કરવા જેવી નહીં. હા, પેલા જઈને તઈને પૂછશે શું કર્યું, હું આજે જ ભજનમાં જઈને આવ્યો. નટુભાઈ ના ગયા હોય પેલા ને કહે શું, હે હા અમે ભજન જઈને આવીએ એટલે કોઈક જમાદાર મળે કઈ ગયા તમે ભજનમાં ગયા હતા, હા તા કે જવા દો કે લો ભજન નું નામ હોભરે. એ કે છે કે અમારે ભજન કરવું છે, પણ શું કરીએ આ ચોકડીએ બેઠે બેઠે કરવું પડે. હે અને તમને મને સરસ તક અને મોકો મળ્યો છે, સરસ મંડપ બાંધ્યો હોય, સરસ માલપુડા જમવાના હોય નહી તાર, અને ભજન થઈ જાય પેલા મને ચોકડી બેહી રહેવાનું કશું ચાહે કોઈ પાનારો ના મળે.
અને આપણે કેટલું સરસ. એટલે જાગતા રહેજો, સાંભળતા રહેજો અને જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો. અરે મારા ગુરુજી, મન ઘડીએ ઘડીએ હો બોરે, એ મારા ગુરુજી મન ઘડીએ 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 ઘડીએ, હે મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હો બોરે, કે મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હો બોરે, ગુરુજી મન ઘડીએ ઘડીએ હો બોરે, કે મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હો બોરે, મારા અંતરથી અળગા ન થાય, મારા અંતરથી અળગા ન થાય, મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હો બોરે, કે મારા અંતરથી અડગા ન થાય, મારા અંતરથી અડગા ન થાય, મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હો બોરે. મારા ગુરુજી ના બોલ મને હો બોરે, કે મારા ગુરુજી ના બોલ મને હા બોરે, મારા ગુરુજી ના બોલ મને હો બોરે, કે મારા ગુરુજી ના બોલ મને હા બોરે, મને ગમતી નથી બીજી વાત, મને ગમતી નથી બીજી વાત, મારા ગુરુજી મન ઘડીએ 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 હો બોરે, કે મને ગમતી નથી બીજી વાત, મને ગમતી નથી કોઈ વાત, મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હો બોરે. ગુરુજી તમારે ને મારે ભવની પ્રીત અડી, 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 એવી પ્રીતો રે તોડી કેમ જાય, પ્રીતો રે તોડી કેમ જાય, મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હો બોરે, કે એવી પ્રીત્યો તોડી કેમ જાય, એવી પ્રીત્યો તોડી કેમ જાય, મારા
गुरुजी मन गड़िए गड़िए हाँ बारे मारा अंतर थी गाना थाई मारा अंतर थी गाना थाई मारा गुरुजी मन गड़िए गड़िए हो बोरे के मारा अंतर थी गाना थाई मारा अंतर थी गाना थाई मारा गुरुजी मन गड़िए गड़िए हो बोरे जड़बी ना तोल से माछ होला जे जड़बी ना तल से माछ होला जे जड़बी ना तोल से माछ होला जे जड़बी ना तल से माछ होला गुरुजी भी ना तल से मन मारा गुरुजी भी नातल से मन मारा गुरुजी मन गड़िए गड़िए हो बो हरे वाह गुरुजी भी नातल से मन मारा गुरुजी भी नातल से मन मारा गुरुजी मन गड़िए गड़िए हो बो रे ये मने पाछली रात न सपन आवी अक मने पाछली रात न सपन आवी अह मने पाछली रात न सपन आवी अक मने पाछली रात न सपन आवी अह मने सपना मा गुरुजी देखाई मने सपना मा गुरुजी देखाई मारा गुरुजी मन गड़िए गड़िए हो बो रे के मने सपना मा गुरुजी देखाई देखाई मने सपना मा गुरुजी देखाई मारा गुरुजी मन गड़िए गड़िए हो बो रे तो ओ हम चढ़ू ने सो हम उतरू 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 तो जो मारा गुरु जी नी वाट हूँ तो जो मारा गुरुजी नी वाट मारा गुरुजी मन गड़िए 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 हो बो एक हूँ तो जो मारा गुरुजी नी वाट हूँ तो जो मारा गुरुजी नी वाट मारा गुरुजी मन गड़िए गड़िए हो बो रे
મે તો થાળ ભરું રે સગમોતી ઈનો મે તો થાળ ભર્યો સગમોતી ઈનો હું તો ગુરુ વધાવાને જઈશ હું તો ગુરુજી વધાવાને જઈશ મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબો રે કે હું તો ગુરુજી વધાવાને જઈશ હું તો ગુરુજી વધાવાને જઈશ મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબો રે દાસ મનહર દેવ દયાળુ છે દાસ મનહર દેવ દયાળુ છે દાસ મંગલ ગુણ લગાય દાસ મંગલ ગુણ લગાય મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબો હરે કે દાસ મંગલ ગુણ લગાય દાસ મંગલ ગુણ લગાય મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબો રે આજ મારા આંગણિયામાં આનંદ આનંદ થાય છે આજ મારા આંગણિયામાં આનંદ આનંદ થાય છે આ હરિના ભક્તો હરિના ગુણલા હરખે હરખે ગાય છે હરિના ભક્તો હરિના ગુણલા હરખે હરખે ગાય છે આકાશમાંથી મેહુલા વરસે એમ સૌ કોઈ નાય છે આકાશ માથી મેહુલા વરસે એમાં સૌ કોઈ નાય છે ઊંચી મેળીને અવલ જરૂખા જોવા સૌ કોઈ જાય છે ઊંચી મેળીને અવલ જરૂખા જોવા સૌ કોઈ જાય છે ઊંચી મેળીને અવલ જરૂખા જોવા સૌ કોઈ જાય છે ઊંચી મેળીને અવલ જરૂખા જોવા સૌ કોઈ જાય છે મસ્તક મૂકી જે જનમાલે દંડેરો પીટાય છે મસ્તક મૂકી જે જનમાલે દંડેરો પીટાય છે આ મનના મહેલા તનના ઉજળા દેખી દાજી જાય છે હે મનના મહેલા તનના ઉજળા દેખી દાજી જાય છે હે કાયર જનનું કામ નથી અહીં આવે તો પસ્તાય છે હે કાયર જનનો કામ નથી અહીં આવે તો પસ્તાય છે હે કડવે કડવું ઝેર પીવે આવે તો તરી જાય છે હે કડવે કડવું ઝેર પીવે આવે તો તરી
કરી જાય છે હરિ ની ભક્તિ શિર ના સાથે સૌથી શ્રેષ્ઠ ગણાય છે હરિ ની ભક્તિ શિર ના સાથે સૌથી શ્રેષ્ઠ ગણાય છે ગુરુ પર તાપે શંકર કે છે સૌમાં એક જણાય છે ગુરુ પર તાપે શંકર કે છે સૌમાં એક જણાય છે આજ મારા વાગણિયામાં આનંદ આનંદ થાય છે આજ મારા વાગણિયામાં આનંદ આનંદ થાય છે હે હરિ ના ભક્તો હરિ ના ગુણલા હર કે ગાય છે હે હરિ ના ભક્તો હરિ ના ગુણલા હર કે ગાય છે આજ મારા અગણિયામાં આનંદ આનંદ થાય છે હરિના ભક્તો હરિના ગુણલા હરખે હરખે ગાય છે આજુડાનો દાડો આનંદ ભરીને ઉગ્યો આજે જે દાડો ઉગ્યો એ દાડો આનંદને ભરીને ઉગ્યો ઘણા ખરા એમ કે છે આજ મારો દાડો નહીં હારો ઉગ્યો તે એમનો દાડો આગવો હશે આપણો દાડો હારો ઉગ્યો ત્યારે એમનો કેમ રાશિ ઉગ્યો ત્યાં એમનો દાડો ને આપણો દાડો હરખો નહીં એક જ નહીં પણ ના માની ના લેતા એમના દાડા જુદા હોય હા આપણો દાડો હારો હોય ત્યારે એમનો દાડો ના હારો હોય કેમ કે દરેક ના દાડા જુદા છે એટલે તમે મારા દાડામાં આનંદ કરતા હોય તો ના કરતા મારા તમારો આગવો દાડો જોઈએ એટલે કહ્યું છે ને આજનો લાવો લઈએ રે કાલ કોણે દીઠી છે હજુ આ ગાવા વાળાને ખબર નહીં આજનો દાડો કયો એ ગાય છે ખરો આજનો દાડો લઈએ કાલ કોણે દીઠી છે કાલ કોણે દીઠી છે પણ ગાવા વારાનો જ મોડો ઢીલો હોય મહિના તો આજનો દાડો આજનો લાવો લઈએ કાલ કોણે દીઠી તો આજનો દાડો જો લાવો લેવા જેવો હોય ફરી ખુશમાં નહીં રહેવાનું દુકાનદારને તો બોર્ડ માર્યું હોય આજે રોકડા કાલે ઉધાર દુકાનદારને તો બોર્ડ માર્યું હોય આજે રોકડા કાલે ઉધાર એટલે તમારા મનમાં એમ કે હેડો કાલે લઈ આવીશું ઉધાર એટલે કાલે જાવ ભાઈ ઉધાર તાકે ના આ બોર્ડ નહીં મારી જો કે એટલે કાલ હું આવ્યો તારા બોર્ડ હતું તે એવું લખ્યું મેં કાલે ઉધાર આજે રોકડા એવું તે કે આજે શું થયું તા કે આજ બસ આજે રોકડા અમાર તો કાલ થતી જ નહીં દુકાનદાર કહે છે અમાર તો કાલ થતી જ નહીં જાર આવો તાર આજ જ હોય હે તો આજનો લાવો લઈએ રે કાલ કોણે દીઠી છે આજ એવો તક અને મોકો છે આજુડાનો દાડો આનંદ ભરીને ઉગ્યો આજે દાડો ઉગ્યો છે આપણો આનંદનો દાડો આપણો આનંદ લઈને ઉગ્યો છે હા એટલે તમારે ઘેર દાડો હારો હોય તો બીજાને ઘેર રાશિ હોય ઘણા ખરા એમ કે છે ફલાણા મોઢું જોયું મારું તો દાઢો બગડ્યો લે એમનો મોઢો એવો હોય તમારા દાઢા બગાડે એવા હા એમનો મોઢો એવો હોય તમારો દાઢો બગાડે તો એ એમના મોઢામાં શું એવું હશે કે એમને જોઈએ ને આપણો દાઢો બગડે આ હારું સમજવા જેવું છે ને હે વિઠ્ઠલ મહારાજ એક ભાઈ ને બીડી પીવી હતી પેટી નથી કે પેટી હોય ચાલો જોઈ કે તા કે પેટી નહીં કે શું કરવી કે બીડી હરગાવી ઓહો એમ કોણ બીડી હરગાવી એમ પેટી શું કરવી તા પેટી વગર બીડી હરગે તા કે હોવે કેમ નહીં કે પેલો બોન બેઠો છે ને એને જીભે જેને ડારી આવી બુરા જીભે તા કે હા એટલે જીભે કઈ બીડી હરકતી હશે કે હા શી ખાતરી કે એમની જીભ એવી છે એમની જીભ થી ભલ ભલાનો ઘર બેઠો હરગી જ જાય એ
એ જીબે ઘર બેઠો હરગી જો અને કઈક ના પડ્યા પડ્યા હજુ દૂધવાય છે, શું તારી બીડી નહીં હરગે? લો કઈક ને જીભ એવી હોય હારા ઘર લગાડે, લગાડે કે ના લગાડે? એટલે કહ્યું છે કે ભાઈ આજનો લાવો લઈએ, કાલે કોણે દીઠી છે? અને કહ્યું કે ભાઈ આજુડાનો દાડો આનંદ ભરીને ઉગ્યો, મારા હૈયામાં હરખ ના માય. એમ ખરું કે નહીં? જે દિવસે આપણને સદગુરુ મળે, જે દિવસે આપણને લાભ થાય, હા બધાય દાડે લાભ થતો નથી, કોક કોક જીવનમાં એવો કોક દાડો આવી જાય છે કે જે દાડે આપણા જીવનમાં નર્યો આનંદ સિવાય બીજું કશું હોય જ નહીં. એક ભાઈને ઘેર લગ્ન હતો, એનો છોકરો ઘોડે બેઠેલો, તારી પેલાનું બાપનું મોડું ઢીલું. એટલે અમે કોઈ ઢીલું મોડું રાખીને તેમનો હાથે ઘોડે બેઠો તારો છોકરો, તો હજુ ઢીલું મોડું? કે મહારાજ આમ તો નહીં બેઠો તા. કે કેમ? મારે કમાણીએ બેઠો. ક્યાં? આહા, કે મારું બધું ભેલાડવા બેઠો કે? બોલો. એટલે ઘોડે બેઠો તો તારામાં આનંદ નહીં? મેં ના કહ્યું કે આપણે ઘોડું નહીં લાવવું, તો કે ના હટ પકડી કે, અને આ ઘોડું મગાવ્યું. મહારાજ અડધા કલાક કલાકના 5000 રૂપિયા લઈને જતો રહેશે કે? એટલે આ સરસ શું પ્રસંગ ઘરના વગણે આવ્યો તો હજુ તારા કઢા પણ ના મટે. આ લગ્નોની કેટલી સરસ મોજ ચાલી રહી છે અત્યારે. હે, આ 50% આપણે ઘેર હાજર છે બધું લગ્ન છે ને. પણ અત્યારે જોવા જુઓ તો નરા ડીજે વાગતો હોય, નરા લગ્નના મંડપ બંધાયા હોય, લગ્નની સરસ મોજ ચાલતી હોય. વિઠ્ઠલ મહારાજ ચાલક ના ચાલે, તાર આપણે બીજું શું હે? આપણે લગ્ન જ છે ને. લગ્ન એટલે કોઈને મળવાની જે લગ્ન લાગી છે. પંદર 20 વર્ષની ઉંમરે લગ્ન લેવાય છે, તારી 80 વર્ષે એક લગ્ન હજુ લેવાનો બાકી છે. હજુ 80 વર્ષે એક લગ્ન, એ કઈ ઉંમરે આવે એનું કશું નક્કી નહીં મારું હારું, એક એવું લગ્ન બાકી છે હજુ. હાશ કે મહારાજ પરવારી ગયો કે છે, હો મારું હારું કે છે, બહુ કાઠું પડ્યું. મેં નહીં પરવારી, હજુ રવા દે, હજુ એક બાકી રહ્યું છે, અને એમાં આટલો બધો ખર્ચો નહીં હોય, ચિંતા ના કરી. નહી આજ મારા વાગણિયામાં આનંદ આનંદ થાય છે, હરિના ભક્તો હરિના ગુણલા હરખે હરખે ગાય છે. આકાશમાંથી મેવલા વર્ષે એમાં સૌ કોઈ નાય છે, ઊંચી મેળીને અવ્વલ ઝરૂખા જોવા સૌ કોઈ જાય છે. જરૂખા એટલે બારી, જરૂખા એટલે દરવાજો, જરૂખો એટલે ગેટ. અહીંયા કોઈ કોઈ જોવા જાય છે. અવ્વલ એટલે એક નંબરનો જરૂખો. અને એટલે જ કહ્યું ને, હંસા અલખને જોતા થઈ ઓધ. તૂટ્યા જન્મ મરણ ના પાસ, અગમ ઘેર જઈ ચડી. હંસા ગયતી
गुरुजी ना देश त्या तो जड़ ज्योति प्रकाश अगम घेर जई चढ़ी हंसा हाथ विना मेरू तोड़िया जीव विना ते चाख्या स्वाद अगबोगे जई चढ़ी एक रस एवो दार पीवी हो ने दार तो जीभ हारी हखणी जोईए ने तो हवाद ना आवे मुआरी दार हो तो तीखी लागे महाराज जो जीभ ऊपर फोल्ला पड़ा हो तो अन अहिया कर एम कहसे कि जीभ विना में चाख्या स्वाद ये स्वाद एवो से तो जीभनी जरूर पड़ती नथी है खरो के नहीं आथ विना मेरु तोड़ियो आथ वगर आखो मेरु पर्वत तोड़ी नाखो मेरु ने तोड़वा माते आथनी जरूर नहीं विठल मारा तो कोई अथोड़ा काम करता नहीं तो कोई अथोड़ा काम करता मेरु एटले तमारा जीवन में एवो कोई अवसर आवे एवो कोई दाढ़ो आवे एवी कोई आपत्ति आवे विठल आम तो टूटे एवो नहीं आम तो टूटे एवो नहीं मेरु एटले जेने परमात्मा कहो से जेने भगवान कहो से हाथ वगर में परमात्मा नी प्राप्ति करी लीधी મોટામાં મોટું કામ એક સ્યાજમાં કરી નાખ્યું આજ સખિયા નંદની હેલી આજ નંદની હેલી એ હરી મુખ જોઈને થયો છુરે ગેલી હરી મુખ જોઈને હું થયો છુરે ગેલી આજ સખિયા નંદની હેલી આજ સખિયા નંદની હેલી હરી મુખ જોઈને થયો છુરે ગેલી હરી મુખ જોઈને હું થઈ છુરે ગેલી ના ગઈ ગંગા ગોદાવરી કાશી ના ગઈ ગંગા ગોદાવરી કાશી તેથી નથી કઈ અંતર માં ઉદાસી તેથી નથી કઈ અંતર માં ઉદાસી જપત્યને તીરથ માં કઈ ન વજાણું જપ તપ તીરથ માં હું કાય ન વજાણું
સેજ સેજ હું તો સુખડારે માણું સેજ સેજ હું તો સુખડારે માણું મહા મોટા મુનિયો ના ધ્યાન મન આવી મહા મોટા મુનિયો ના ધ્યાન મન આવી એ રે સાંભળ્યો મુજને બોલાવી એ રે સાંભળ્યો મુજને બોલાવે એ સુખને ભાવે બ્રહ્માદિ કહી છે એ સુખને ભાવે બ્રહ્માદિ કહી છે એ રે સાંભળ્યો મુજને રે સી છે એ રે સાંભળ્યો મુજને રે સી કે જય રામ કહે સ્વામી સેજ મામળિયા જય રામ કહે સ્વામી સેજ મામળિયા વાતોની વાતો મવાલો અઢળક અઢળિયા 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 આજ સખી આનંદ ની હેલી હરિમુખ જોઈને થઈ છું હું ગેલી વિઠ્ઠલ ના ગઈ ગંગા ગોદાવરી કાશી તેથી નથી કઈ અંતર માં ઉદાસ કોઈ ગંગા એ જવાની જરૂર નહીં કોઈ કાશી એ જવાની જરૂર નહીં જો તીરથ થઈ જાય તો આ સહેલામ સહેલું કોમ નહીં ગુરુપદ પંકજ પૂંજતો ચૌદ લોક પૂજાય શિવ વિરંચી શારદા ગુરુજી તણા જસ ગાય એક ગુરુ મહારાજ નું પૂજન કરવાથી ચૌદ લોક ની પૂજા થઈ જાય તો આ સહેલામ સહેલો રસ્તો નહીં પણ આટલું કરવાનું થાય તારે વહમવું પડે આ કરવાનું થાય તારે વહમવું પડે ચારે આંટો મેલીને મહારાજ આરતી ઉતારે ચોલ્લો કરે બધું કરે ચારે આંટો મેલીને અને ચારે આંટો ઉપર જેટલો વિશ્વાસ એટલો આટલો આના ઉપર વિશ્વાસ ના હવે આંટો કોના ચાયડાની માટી છે માર ખરું કે નહીં પણ એના ઉપર વિશ્વાસ આવી જાય પણ સાક્ષાત જ્યારે કોઈ બેઠું તારે એના ઉપર પ્રતીત થતી નથી અને પ્રતીત એમ થાય એવી નથી કોઈ સદગુરુની કૃપા આપણા ઉપર થાય એની મહેર થાય સદગુરુની આવશ્યકતા કેમ છે આ તારે લગ્ન ની સીઝન ચાલે બ્રાહ્મણ હોય તો જ લગ્ન થાય બ્રાહ્મણ વગર ને કઈક લગ્ન થાય છે મહારાજ નહીં થતો એમાં બહુ ખર્ચા ના આવે બ્રાહ્મણ વગર નો લગ્ન થાય છે એમાં જાજા ખર્ચા આવતા પણ માની લેશે ખાલી આમ હાર પહેરાઈ લઈએ એટલે લગ્ન થઈ ગયું લો કે ના થઈ જાય ફીટ થઈ જાય શું થાય હા મનોમન ફીટ થઈ જાય કે આજે અત્યારથી આ મારા ઘરવાળા ને આ મારી ઘરવાળી બસ ફીટ અને મરતો સુધી ના ભૂલાય હે આટલી જ ક્રિયા હોય બીજું કશું એમાં હોય છે હોમાં અમે હાર પહેરાઈ દીધા
चोरी ना चार फेरा फरी लीधा, चोरी ना चार फेरा फरी लीधा, ये चोरी ना चार फेरा फरी पछी अमे खुर्शी बेहाड्या। અને ગોર મહારાજે કહ્યું કે બોન આજ અને અત્યારથી આ તારા ઘરવાળા એ તારા પતિ એ તારા પતિ એ પરમેશ્વર આજ અને અત્યારથી હવે તારે પતિના પગલે 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 ચાલવાનું। બોન ખુરશીમાં ઊભા થઈ જગ નહીં મેરાવે મહારાજ કે નહીં મેરાવે તક ના વડે હોતું હશે કે બેહો 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 તક ના પગલે પગલે નહીં હેડાય કે અરે નાચે ભેળે કે લગન થયું કે ના ના કહ્યું ગોર મહારાજ કે આપણે પગલે પગલે નહીં હેળાય અને હજુ કશું લૂંટાઈ નહીં ગયું કે ગોર છોડી નાખશે કે વાર કેટલી કે એવું નહીં કે છે ગોર મહારાજ ને કન્યા બે બાંધવા માંડ્યો માથાકૂટ થઈ તેના પપ્પા અને બાપા આયા કે શું થયું બેટા કે પપ્પા ગોર મહારાજ એમ કે છે કે તારે કે છે હવે તારા ઘર વારન પગલે પગલે ચાલવાનું કે છે તો કેમ બેટા શું શું વાંધો છે કે પપ્પા તમે તે કે આવું તમ મન પહેલું કેવું છે ને કે છે કે પગલે પગલે ચાલવું પડશે એમ કે ના પપ્પા કે મારે મેર નહીં આવે કે છે કે પણ બેટા નાચમ આવે કે તા કે ના નહીં મેર આવે કે એમનો બા આવ્યો કે શું થયું બેટા કે આ ગોર મહારાજ ને પપ્પા બે એવું કે છે કે પતિના પગલે પગલે ચાલવાનું કે બેટા વાત સાચી છે કે પગલે પગલે ચાલવું પડે કે બા તું તે કે છે ના નહીં મેર આવે કે આવા તેને જણા બા જન્મો આમાં આયા આવક ના આવે મોમાં આઘા જાય શું કરો અહીંયા બેઠા હોય મોમાએ આઈને કહ્યું કે શું થયું બેટા કહેતા કે આ તેને જણો એમ કે છે કે પતિના પગલે પગલે ચાલવાનું કે બેટા આપણી ભારતની સંસ્કૃતિ છે અને આપણા સંસ્કારોમાં પડ્યું છે આપણા લોહીમાં છે આ પતિના પગલે પગલે ચાલવું એ કે મોમાં તમે તે કે છે જોને યાર હોભર્યું બધાય ભેગા થયું એટલે કે કશુંક થયું મોયરામ કશુંક થયું કે તે બધાય ટોરે વર્યા કે શું થયું શું થયું શું થયું કે ભાઈ કશું થયું નહીં કે છે ગોર મહારાજ કે ભાઈ પગલે પગલે પતિના પગલે પગલે ચાલવાનું કે છે તાર ના પાડશે કે એવું હતું હશે તો નહીં કે હેડવું પડે કે છે પેલી બોને કહ્યું ભણેલી ગણેલી હતી બિચારીઓ એને કહ્યું કે લ્યા જોનૈયા તમે તે કોઈ જોનમાં ગયા કે નહીં ગયા કે ગયા છીએ કે આ પહેલી વખત આ માથાકૂટ હોભરી કે છે ખાસી માથાકૂટ થઈ બોન ચાજો એક નો બે થાય નહીં ખુરશી બેહે નહીં આવા બેહે નહીં ત્યાં સુધી આ બીજો કશો આગળ વ્યવહાર થાય નહીં બોલો ખાસી માં લોબા માથાકૂટ ચાલી એમાં કોઈ મહાત્મા આયા અને મહાત્મા આયા ને મહાત્માએ આ વાત સાંભળી મહાત્માએ આવીને પૂછ્યું કે બેટા શું માથાકૂટ છે કે બાપુ બધાય મને એમ કે છે કે આ લગ્ન તારું થઈ ગયું અને તારે તારા પતિના પગલે 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 ચાલવાનું એટલે કે પણ બેટા તારું શું કેવું તા કે બાપુ મારા નહીં હેડાય કે કેમ નહીં હેડાય એ કે પેલા બધા એવું કહેતા હતા કે બેટા હેડવું પડે બેટા હેડવું પડે પણ મહાત્મા એમ કે છે કેમ નહીં હેડાય એ કે હશે તો ખરું ને નહીં હેડવા પાસેનું કારણ તો હશે ને એટલે એ કારણ તું કે એટલે પેલી દીકરીએ કહ્યું કે જો ગોર બાપુ કે છે મારા ઘરવાળાને જી બોર્ડમાં નોકરી છે અને એને કે છે થોભલા ચઢવાના કે આવું મારે પગલે પગલે હેડવાનું એટલે મારે કે થોભલા ચઢવાના એટલે બાપુએ કહ્યું હા ભૂલ અહીં પડી છે આ ભૂલ કઈ પડી છે અહીં પડી છે તાર પેલા ગોર મહારાજ કે હા વાત સાચી કે પણ તમારે આવું પહેલું પૂછવું જોઈએ ને મા બાપે કહ્યું મામાએ કહ્યું કે હા બેટા તારી ગણતરીમાં કઈક ભૂલ છે મહારાજે કહ્યું કે બેટા તારી વાત સાચી છે તારે પગલે પગલે હેડવાનું એ વાતે સાચી છે પણ આ પગલાની વાતો નહીં તાર કઈ વાત છે કે પગલે પગલે ચાલવું એટલે કે છે પતિના સુખે સુખી અને પતિના દુખે દુખી
हा पति करता कोई पण वात मा कोई तारी वात आगर ना होवी जोईए एम पगले पगले एटले पति ना थी एक पण पगलू आगर नहीं भरवानू पति ना पगले पगले चालवानू एटले पति ना सुखे सुखी पति ना दुखे दुखी पति नी आवक होय ए परमण जावक करवानी आ तो कैक ना घर मुधा नियम छे પેલો બસા કમાતો હોય પેલા અઢીસા ખર્ચો થતો હોય ફરી આમ જે લારી વારો આવે પાછો જાય જ નહીં એટલે કહ્યું કે ભાઈ પતિના પગલે પગલે ચાલવું એટલે પતિના સુખે સુખી પતિના દુખે દુખી તારે પેલી દીકરીએ કહ્યું વાત સાચી છે ગોર મહારાજ અને આજ અત્યારથી હું મારા પતિના પગલે પગલે ચાલવા હું બંધાવું છું અને તારે મામલો થાળે પડ્યો એમ અહીંયા આગળ જો આપણે હોંભરીએ ખરા પણ જો એની સમજણ ના પડે હા એ કહેવા શું માગે છે તો આનો અંત આવે એવો નથી આનો અંત આવે એવો નથી મંદિરમાં જઈએ ને મંદિરમાં જઈને આપણે કહીએ કે સારું કરજો આમ કંઈ ફૂલો નાખીએ ચોખા નાખીએ સારું કરજો સારું કરજો આપણો બાપે આ કહેતો હતો એમનો બાપ એમ કેતો હતો સારું કરજો હવે હજુ હજુ સુધી સારું થયું નહીં એ મહી બેઠો એમણે અત્યારે હજુ સારું કર્યું નહીં કેમ નહીં કર્યું કે એને સારું કરવું છે મહી બેઠા છે એમને સારું કરવું છે પણ આપણા ખામી છે હવે મહી બેઠેલા ને તમારે કહેવાની જરૂર નહીં તમે સારું કરજો એ તો કોઈનું ખોટું કરતા નથી પણ જો તમારે હારું કરાવવું હોય એમની જોડે તો આ જને અત્યારથી નિયમ બદલો બે ચાર આમ ફૂલો ચોખા નાખીને કહેજો કે આ જને અત્યારથી હું હારું કરીશ આ તો હું અમે જ કહે રાખ્યું છે તમે હારું કરજો તમે હારું કરજો તમે હારું એવા કે અમે તો કોઈનું ખોટું કરીએ આ અર્ધરજ જાતના ઘંટી ગોળા તમે કરો છો અમે તમારું હારું કરીએ છીએ અને તમે હાથે જઈને બગાડો છો અને હારું તમે કરવાનું હવે નક્કી કરો એટલે આપણા વાળા એમ કહેતા હતા કે હારું કરજો પણ એમને હારું કર્યું નહીં એમના આગળ વાળા હારું કર્યું નહીં પેલો ક્યાં ક્યાં કર્યું પેલો અમને બહુ હારું કર્યું પણ હું અમને કશી તેવડ રાખી નહીં તો આ દાડા બગડ્યા છે તો આ દાડા બગ એટલે હવે વિચારમ પરમ જ્ઞાનમ હવે વિચારીને બોલવાનું આવ્યું કે ઉભા રહો શું સમજ્યા વગર બોલ બોલ કરો છો નહીં કહેતા કોક બોલ બોલ કરતા એટલે આપણે કે સમજ્યા વગર શું બોલ બોલ છે તો સમજીને બોલો એટલે કહ્યું વાતની વાતોમાં વાલો અઢળક ઢળિયા વાતની વાતમાં અને વાતમાં એક વાતમાં દમ હોય વાતમાં કોઈ વાત હોય પાછી કે ના હોય હોય અને એ વાત એવી હોય વાતમાં કોઈ વાત એવી હોય એ વાતમાં કઈક મરમ હોય એટલે જે કહેવા માંગતા હોય એ અને જે હોંભરીએ એ એમાં ફેર હોય એમાં ફેર છે એટલે હોંભરીને તરત બહુ ધડુકી જવા જેવું નથી તાર હોંભરીને પડી મેલ્યા જેવું નહીં હોંભરીને પડી મેલે જેવાય નહીં તાર હોંભરી ગરમ થઈ જવા જેવું નહીં વિચારીને ગરમ થવાનું વિચારીને કશું પગલું એમણે કહી દીધું એટલે હેડવાનું સીધું ના એવું નહીં હવે એની પાછળ વિચાર માગે એની પાછળ થોડુંક મંથન માગે માગે ને હા બે જણાને માથાકૂટ થયું હોય એટલે પેલો કે પકડે કે ના પણ ઈયા એવું બોલી ચમ ઓ પકડે ઓ પકડે ઓ હવારથી હું આજ સુધી ના છોડે ના પણ ઈયા બોલી ચમ અલા બોલાઈ ગયું કે ના એ બોલી ચમ એમ એટલે બોલાઈ ગયું કે મહારાજ હજુ તમને હું કહું છું એ નહીં સમજણ પડે એ બોલી જ છે એમ હું કેમ કઉ છું કે આ જે બોલી ને એ ભાષા એની નોય આ શબ્દો એના નોય તમે કોના છે આ 100% આ કોકના શીખવાડેલા છે
અને તારે સમજણ પડે આપણને વાત સાચી છે. હાલા આ પેલો આય મેં ગાલ્યાલ્યું ને એ આઈને બોલવાનું ચાલુ કર્યું છે, ખરું કે નહીં? હા, કોઈ અમથમથો ધૂણે અને કોઈ હાચું ધૂણે એમ ફેર છે, અને કોઈ હોશિયાર હોય ને એ કે આ ચકલાનું બાટક્યું છે. આ ડેરાવાળું નહીં, અને ડેરાવાળું હોય એટલી ધમાલ ના કરે, આ ચકલાવાળા ધમાલ કરે. વિઠ્ઠલ મહારાજ, હા, એટલે અમથામ થામ આમ કરતા હોય તો ખબર પડી જાય કે આ કયા બાટક્યો છે. અને અસલ હોય મહારાજ ફાવે એવી ભાષા ના બોલે, જા તારું આમ થઈ જશે, જા તારું ફલણું થઈ જશે, તારે સત્યાનાશ થઈ જશે. સતી કોઈ દાય શ્રાપ દે નહીં, અને શંખણીનો શ્રાપ લાગે નહીં. શું કેવું? માં જ્યારે આઢમ આવી હોય ને કદાચ જો બોલી જાય તો તમારું ફતે, અને આઢમ ના હોય ને તારું સારું થઈ જશે, તારું આમ થઈ ના થાય. એ માં નહીં બોલતી, ભા બોલે. એટલે આઢમ હોય ને કદાચ તમે આશીર્વાદ લઈ લો તો વસ્તુ બરોબર છે. હે, એટલે પાછો આમ તો એને ઓળખવા પડે, આમ તો આમ તો કોઈ ચકલા નો આઈને બાચી પડ્યો હોય. વિઠ્ઠલ માં એટલે શબ્દો કયા લે કે આ આ શબ્દો એના નો, આ જે બોલે છે ને એ શબ્દો એના નહીં, અને એ જો એ મારો હોય તો આ શબ્દ ના બોલે, આ શબ્દ બીજા કોક ના છે. કેમ કે શબ્દ કયા લે, શું કયા લે? શબ્દ કયા લે કે આપણા ઘરનો આ શબ્દ નહી, તો બધામાં પારક શક્તિ ચાલી રહી છે. બેનો દાર બનાવ્યું હોય તો અલાઈનમાં એક જ ટીપું આમ જીભે અડારે, પછી કે આટલું મીઠું નાખો, ગોળ નાખો, આ ઓછું છે, આ ઓછું છે, એક ટીપું ચાખે આખા તપેલાનો તાગ કાઢી નાખે. કાઢે કે ના કાઢે? વાડકીઓ ભરી ભરીને પી ગયા, હજી સમજણ નહીં પડતી કે દારમાં શું વધારશે અને શું ઓછું છે. મેં કહ્યું કે ચમનું થયું કે સારું, કશું સમજણ નહીં પડતી, પણ આ સમજણ પડે એવી નહીં. હે, હા, એકને દબાવે ને લાખો ની ખબર કાઢી નાખે, એકને દબાવે અને લાખો ની ખબર કાઢી નાખે. હા, ખીચડીનો એક જ દોણો દબાવે અને લાખો માં તપેલામાં પડે અને તાગ નીકળી જાય કે આ કાચા હે કે ચઢી જ જશે. અરે શું બાચકા ભરી ભરીનો મચડી જોયું, હજુ સમજણ નહીં પડતી. નાના વિચાર કરો, અતા લગીન કેટલું કર્યું આપણે. આપણો બાપ કરતો તો, એમનો બાપ કરતો તો, એમનો બાપ કરતો 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 આપણા સુધી આવ્યું છે, હજુ એનો તાગ નહીં ન્યા કર્યો, હજુ એનો તાગ નહીં ન્યા કર્યો, હજુ મચેડા મચેડા ચાલે છે, હજુ કે મહારાજ સમજણ પડતી નહીં. કેટલા વર્ષોથી ચાલે છે ને કે નહીં ચાલતું? અને કે શું કરીએ મહારાજ, આગળથી ચાલતું આવ્યું એટલે કરવું પડે. ના 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 ના, એવું નથી કરવું પડે, હવે સમજી વિચારીને કરવાનું, કરવાનું ખરું, ના નથી પણ સમજી વિચારીને કરવાનો હવે સમય અને મોકો આવ્યો, ખરું કે નહીં? હા, માં જમાડવા બેઠા હોય તારે, ભુવાના આઢમ સાક્ષાત માં આવી હોય તો નિવેદ પેલા નરિયામ શું કરવા તર આપવું? માને ના કોરિયો ખવડાવી દે, નહીં ખવડાવે મારા બેટા, સાક્ષાત છે કેમ? તો એકાદ કોરિયો ગોરના પિયાલા મોરસના પિયાલા ડાયરેક્ટ પીવે હે, ત્યાં પેલા નિવેદ ના ખાય, હુખડીઓ ઢેફો ના ખાય, પણ નહીં ખવડાવે મારા બેટા, એ નરિયામાં જ મેળવાના. કેમ? કે આગળથી ચાલતું આવ્યું છે, પરમણ કરતા કરતા કરતા, એટલે પેલો કહેશે કે આ શબ્દો એના નોય, આ રીત હવે તમારી નોય, આ કોકની રીત છે, અહીં તમારી રીત વાપરો. એમ અહીં મહાપુરુષો એમ કે છે કે રીત તમારી વાપરો. અહીં હવે વિચારમ પરમ જ્ઞાન વિચાર કરવાનો સમય આવ્યો, અને વિચારમ પરમ જ્ઞાન વિચાર કરીને પછી કરવાનો મોકો આવ્યો.
એક ભાઈના ખેતરમાં મને ફરવા લઈ ગયા તો ભેંડા કરેલા, અત્યારે ભેંડા આવડાવડા થઈ ગયા. એનો એક ખેતરનો ખૂણો આવડાવડા ભેંડા અને ત્રણ ખૂણા આવડાવડા ભેંડા શેંગો આવી ગયેલી. મેં એને કહ્યું આ ટાલકું કેમ પડી ગયું? અલગ વાયા હતા કે ના, એક જ દાડે રોપેલા છે. જમીન એ, ખાતર એ, પાણી એ, બધું છે. તો પેલા ભૂંઈમાં વાતો કરે છે અને પેલા બધા આવડાવડા થઈ જાય એની પાસેનું શું કારણ? ધોણ રાખજો કે મહારાજ, મેં કહું આ ખૂણાની, આ ખૂણામાં જે આ જે નોના છે ને એની અમે આ બે ઝાડવા છે. મેં કહું હવે કે એ સૂર્યનો પ્રકાશ એના ઉપર ખરાય ને એમના ઉપર પડે છે, એટલે સૂર્યનો પ્રકાશ વહેલો નહીં મળવાને કારણે આ નોના નોના છે અને પેલપા જે સૂર્યનો ડાયરેક્ટ કિરણો પડે છે એટલે એ મોટા મોટા છે. જો કોકના વાથામાં આવી ગયા, અંડબાઈ ગયા, આવી ગયા ને. તમારે આવું થતું હોય સીધું જો ખેતરમાં. પછી બે ભેંડાના બે ચા હતા, એક ચા છે નોનો અને એક ચા છે મોટો. મેં આ ચમનો તાકે જો મહારાજ, સૂર્યના કિરણો જ્યારે હવારમાં ઉગે છે, તારના કિરણો આ બાજુ ઓછા પડે છે અને આ બાજુ બપોર પછીના વધારે, એટલે વધારે સૂર્યપ્રકાશ મળવાને કારણે આ વહેલા ઊંચા થાય છે અને આ ઓછા મળવાને કારણે આ નોના રહે છે. એક સાઈડ નોની હતી ને એક સાઈડ મોટી, વચ્ચે સહેજ જ આટલું જ અંતર છે એટલું. ખેતી કરતા હોય થોડું તપાસજો, આ સૂર્યના પ્રકાશ પૂરેપૂરો નહીં મળવાથી તમારા પાકના વિકાસ અટકી જતા હોય છે અને એટલે જ આ વણછા નહીં રાખવાના. અને આ વણછા તમારી ખેતી હખણી થવા દેતા નથી. તો આ ખેતી, મેં એને કહ્યું આ ખેતી જો વણછામાં આવી જતી હોય, જો હખણી ના થતી હોય તો તમે જો કોકના વણછામાં આવી ગયા તો શું તમારો પરિવાર ફાલ્યો ફૂલ્યો રહેશે? હા, ડબાઈ જશે. એટલે જેનો વણછો હોય એને વણછો કાઢતા રહેજો. વણછા વગરનો ખેતર જો આવતો તો અમે બે જણા ગયા જ. મારો બેટો ભેંડા ફૂલો આવી ગયેલો, બેહુ 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 કરી રહેલા. બોલો, એટલે અહીંયા આવું છે મહારાજ, કેમ કે કોઈ જગ્યા એવી છે તો આ કોકનો પડછાયો તમારા ઉપર પડે અને તમારું ડબાઈ જાય, અને કોઈનો પડછાયો તો તમારી ઉપર ના હોય. એ સૂર્યના કિરણો ડાયરેક્ટ જો તમારી ઉપર પડતા હોય તો જ તમારો વિકાસ થાય 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 થાય. પરમાત્માએ ગીતામાં ભગવાને કહ્યું છે, અણુ માત્ર મારા સિવાય જગ્યા ખાલી નથી. એ પરમાત્માના પ્રકાશ, પરમાત્માના કિરણો તમારા ઉપર જો ડાયરેક્ટ પડતા હશે તો જીવનનો વિકાસ થતો વાર નહીં લાગે. અને કોકના ઉપર પડીને જો એ પ્રકાશ તમારા ઉપર આવતો હશે તો ઘરનો નર્યો ક્યારેય નહીં બદલાય, ક્યારેય સુખનો દાડો જીવનમાં નહીં આવે. હા, છોકરીઓનું હગાઈ કરવા વાળાએ હવે ઘર જોવે છે મારા. નરિયા વાળું ઘર હોય ને તો પાછા પગ પડે છે. મેં કેમ પાછા પગ પડે? બે વીઘો જમીન છે તા કે પણ ઘર તો નહીં ને કે છે. આજની છોકરીઓ ધાબા વાળા ઘરો માગે છે, છોકરીઓ નહીં વેવાયો માગે છે. મેં પણ ઘર હે શું વાંધો તા કે ના, મારી છોકરી ને આવીને, મારી છોકરી અહીં આવ્યા પછી ધાબું એને ભરવા હતું, ધાબા વાળું ઘર કરવા હતું, મહેનત તો એને કરવાની ને. તમે કહે તો કરવી જ પડશે ને. તાકે ના, હવે એવું ખોરવાનું ધાબા વાળું ડાયરેક્ટ હોય, એને ઘર બનાવવાની મહેનત ના કરવી પડે. ખોરે છે કે નહીં ખોરતા? અમા કોરા એવું ખોર મને અનુભવ થયો એટલે તમને કહું છું. એટલે જો તમારે નરિયો વાળું હોય અને બદલવા જેવું લાગે તો આજના જમાનામાં આવી અને હવે રાહી હખડું કરી આલતા રહેજે. નહીં વિઠ્ઠલ મહારાજ, વીઘું હોય તો એને ભીલાડી ના મારતા,
કેમ કે હવે જે પાછળ આવશે ને એ માગે છે વિઘો કે મહારાજ કાલ આપણું છોકરું ત્યાં જઈને ઊભું રહેશે, આવ્યા કાલ બરકત ના આવે કે આપણી છોકરી ત્યાં જાય, તે પેલું વિઘું હોય કે કેમ એ વાઢી લાઈને ડોબો પાલવીને જીવન ગુજારે, પણ કશું ના હોય તો એટલે હવે માગે છે હોય અને ભીલાડી ના મારતા, પછેડી હોય એટલા પગ લોબા કરજો, અને તૂટી વારવા જેવું લાગે ને તો એક જ રાત કાઢવાની છે, વધારે નહીં, એક રાત, અને એક રાત એ આજકાલની નહીં, 24 કલાકની નહીં, જેટલા કલાકની છે એની કોઈ ગણતરી થાય એવી નહીં, એક રાત એટલે એક તમારી પેઢી, એક પેઢી જો હચવાઈ ગઈ તો પાછલી પેઢી સુખી, અને એક જ જો ના હચવાય તો પાછળવાળી બધી દુખી, ખરું નહીં, તો એક હચવાય તો હાચવી લેવાની જરૂર છે, ડાયરેક્ટ સૂર્યના કિરણો તમારા ઉપર આવતા રહે, સદગુરુની કૃપા જો આપણા ઉપર થતી રહે, અહીં કોઈ કશાને નથી માનતા એવું નહીં, બધાને માને છે, પણ હવે જોઈ વિચારીને માનવાનું છે, હવે સમજી વિચારીને માનવાનું છે, હવે જે કરીએ છીએ એ સમજી વિચારીને કરવાનું છે, આડેધડ હેડ 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 કરવાનું નથી, ખરું કે નહીં?